નમસ્કાર, વીટીવી વિશેષ સાથે હું છું દીક્ષિતા. 2019ની લોકસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચાર એ મોટો મુદ્દો બન્યો છે. આ પહેલા 2011માં ભ્રષ્ટાચાર સામે અન્ના હજારે લડત છેડી હતી અને લોકપાલ બિલ લાવવાની માંગણી સાથે અન્ના હજારે અનશન પર ઉતર્યા તો તેમના સમર્થનમાં સમગ્ર દેશની જનતા રસ્તા પર ઉતરી હતી. હવે ફરી એક વખત અન્ના હજારે આંદોલનનું વ્યુગલ ફૂક્યું છે. દિલ્હીમાં રામલીલા મેદાન પર ફરી એક વખત અન્ના હજારે સત્યાગ્રહ કરી રહ્યા છે અને લોકપાલની નિમણૂક અને ખેડૂતોના પ્રશ્નને લઈને અન્ના ફરી મેદાનમાં આવ્યા છે. ત્યારે અન્ના ફૂકેલા ક્રાંતિનું વ્યુગલ કેટલું અસરકારક બને છે તેના પર સૌની નજર છે. ભ્રષ્ટાચાર સામે ફરી એક વખત આંદોલનનું વ્યુગલ ફૂંકાવા જઈ રહ્યું છે. સમાજસેવક અન્ના હજારે ફરી એક વખત આંદોલન કરવા જઈ રહ્યા છે. શુક્રવારથી ફરી એક વખત રામલીલા મેદાનથી જ અન્ના હજારે લડતનો પ્રારંભ કરી રહ્યા છે. આંદોલનનો આગાજ. દિલ્હીમાં અન્નાનો ડેરો. લડતે રહેંગે હમ, લડતે રહેંગે. ફરી જામશે ભ્રષ્ટાચાર સામે જંગ. દિલ્હીના રામલીલા મેદાનથી દેશભરમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનું બ્યુગલ ફૂંકનાર અન્ના હજારે ફરી એક વખત આ જ સ્થળ પરથી લડતનું બ્યુગલ ફૂંકી દીધું છે. આ વખતે દેશના ખેડૂતોના પ્રશ્નોને લઈને અન્ના હજારે સત્યાગ્રહ અને અનશન કરી રહ્યા છે. બુધવારથી જ અન્ના હજારે દિલ્હી આવી ગયા છે અને આંદોલનને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે. ફરી એક વખત અનિશ્ચિત કાળ માટે અન્નાનું આંદોલન શરૂ થયું છે. જોકે આ આંદોલન માટેની જાહેરાત અન્ના હજારે પહેલા જ કરી ચૂક્યા છે. 29 નવેમ્બર 2017 ના રોજ અન્ના હજારે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાલેગણ સિદ્ધિ ગામમાં પોતાના સમર્થકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે જન લોકપાલ અને ખેડૂતોના મુદ્દાને લઈને તેઓ આંદોલન કરશે. ઉદ્યોગપતિ. જો કે આ વખતે અન્ના હજારે સાફ કરી ચુક્યા છે કે તેમના આંદોલનથી રાજકીય પક્ષોને દૂર રાખવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે યોગેન્દ્ર યાદવ, શાંતિભૂષણ અને કુમાર વિશ્વાસ જેવા જૂના સાથીઓ અન્ના હજારે સાથેની લડાઈમાં જોડાઈ શકે છે. અન્ના હજારેનું સમગ્ર કાર્યક્રમ નક્કી કરી દેવામાં આવ્યો છે અને તેઓ અનિશ્ચિત સમય માટે આંદોલન કરી રહ્યા છે. શું છે અન્ના હજારેનો કાર્યક્રમ? અન્ના હજારેના અનશન માટેની તમામ રૂપરેખા પણ તૈયાર કરી દેવામાં આવી છે. વર્ષ 2011માં અન્ના હજારે ભ્રષ્ટાચાર સામે લડત છેડી હતી અને હવે ફરી વખત અન્ના હજારે આંદોલન છેડ્યું છે. કયા મુદ્દાઓને લઈને અન્ના હજારે ફરી સરકાર સામે જંગ છેડ્યો છે, આવો જોઈએ અહેવાલમાં. શા માટે આંદોલન કરી રહ્યા છે અન્ના? શું છે અન્ના હજારેની માંગણી? આંદોલનમાં કયા મુદ્દાઓ રહેશે કેન્દ્ર સ્થાને? દિલ્હીમાં ફરી એક વખત જનતાના પ્રશ્નો અને ભ્રષ્ટાચારને લઈને અન્ના હજારે લડત છેડી છે. 81 વર્ષના અન્ના હજારે ફરી એક વખત એ જ રામલીલા મેદાનથી આંદોલનનું રણશીંગુ ફૂંકી દીધું છે. પરંતુ સવાલ એ છે
કે ફરી એક વખત અન્ના હઝારેને આંદોલન કરવાની ફરજ શા માટે પડી, કયા મુદ્દાઓને લઈને અન્ના હઝારે કરી રહ્યા છે આંદોલન. લોકપાલ લોકાનિયુક્તની નિમણૂક કરવાની માંગ. વર્ષ 2011માં અન્ના હઝારે લોકપાલ બિલની માંગણી મૂકી હતી અને આંદોલન છેડ્યું હતું. એ પછી સરકારે તેમની માંગણી સ્વીકારી હતી અને સંસદમાં લોકપાલ બિલ રજૂ થયું. આ બિલ પાસ થઈ ગયું છે અને કોર્ટે પણ આદેશ કર્યો હોવા છતાં હજુ સુધી લોકપાલની નિમણૂક કરવામાં નથી આવી. અન્ના હઝારેનો દાવો છે કે સરકાર લોકપાલની નિમણૂકને ટાળી રહી છે. અન્નાનો એવો પણ આક્ષેપ છે કે મોદી સરકારે લોકાયુક્તને નબળો બનાવી દીધો છે. ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ માટે જંગ. અન્ના હઝારે ખેડૂતોની સમસ્યાને લઈને નારાજગી દર્શાવી છે. અન્ના હઝારેએ જણાવ્યું કે છેલ્લા 22 વર્ષમાં 12 લાખ ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. અત્યાર સુધી જેટલી પણ સરકાર આવી છે તેઓ ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નથી લાવી શકી. ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા. દેશના ખેડૂતોની મુશ્કેલીઓ દિવસે દિવસે વધી રહી છે. અન્ના હઝારે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે આજ સુધીમાં કોઈ ઉદ્યોગપતિએ આત્મહત્યા કરી હોય તેવો કોઈ કિસ્સો સામે નથી આવ્યો, જ્યારે ખેડૂતની આત્મહત્યાના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. 22 સાલ મેં 12 લાખ કિસાનો ને આત્મહત્યા ક્યાં દેશ મેં કૃષિ પ્રધાન ભારત દેશ મેં યે હાલત હૈ કિસાન કી ક્યોંકિ ઉસકે ખેતી પૈદાવારી હૈ ઉસકો સહી દામ નહીં મિલ રહે ચલે હમ લોગ કહે રહે ખેતી માલ કો સહી દામ મિલે એસે જો કિસાન હૈ જો ખેતી પર નિર્ભર હૈ ઓર જિસકી 60 સાલ કી ઉમર હો ગઈ અભી ઉસકા ઉમર જ્યાદા હો ગયા એસે કિસાન કો હર મહિના મેં કમ સે કમ 5,000 રૂપિયા પેન્શન ક્યુ નહીં દિયા જાતા હૈ જીએસટી મેં જ્યાદા ઇન્ટરેસ્ટ હૈ ઉદ્યોગપતિ મેં જ્યાદા ઇન્ટરેસ્ટ હૈ. ચૂંટણી સુધારણા માટે થઈ રહી છે લડત. અન્ના હઝારેની એક માંગણી ચૂંટણીમાં સુધારા કરવા માટેની પણ છે. ઈવીએમમાં પક્ષના સ્થાને વ્યક્તિનો ફોટો રાખવાની માંગણી અન્ના હઝારે કરી રહ્યા છે. અન્નાનું કહેવું છે કે ઉમેદવારના ફોટાના કારણે તે મતદારોથી જવાબદાર બનશે. પક્ષના ચિહ્ન પર લડવાના કારણે વ્યક્તિ પક્ષને વફાદાર રહે છે. અન્ના હઝારેનું કહેવું છે કે આ તમામ મુદ્દાઓને લઈને અત્યાર સુધીમાં પ્રધાનમંત્રીને પત્રો પણ લખવામાં આવ્યા છે, પરંતુ પ્રધાનમંત્રી તરફથી કોઈ જવાબ નહીં મળતા. આખરે અન્ના હઝારે આખરે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. અન્નાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સરકાર આંદોલનમાં બાધા ઊભી કરી રહી છે, પરંતુ આ આંદોલન રોકાશે નહીં. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વીટીવી વિશેષમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. રોકાય એક બ્રેક માટે. સાથે લોકપાલનો મુદ્દો ફરી એક વખત ચર્ચાવામાં આવ્યો છે. વર્ષ 2011માં જ્યારે અન્ના હઝારે લોકપાલ બિલની માંગણી સાથે આંદોલન છેડ્યું તો સમગ્ર દેશમાંથી તેમને સમર્થન મળ્યું હતું. એ પછી લોકપાલ બિલ આવ્યું પણ ખરું અને પાસ પણ થયું, પરંતુ લોકપાલની નિમણૂક હજુ સુધી થઈ શકી નથી. અન્નાએ 2011માં છેડી હતી ભ્રષ્ટાચાર સામે લડત. 2011માં ઉઠ્યો હતો લોકજ્વાળા. રસ્તા પર ઉતર્યા હતા સામાન્ય નાગરિકો. દેશભરમાંથી અન્નાને મળ્યું હતું સમર્થન. દિલ્હીના જંતર મંતર મેદાન પરથી અન્ના હઝારે ભ્રષ્ટાચાર સામે લડત છેડી છે. આ જ મેદાન પર આજથી 7 વર્ષ પહેલા પણ અન્ના હઝારે ભ્રષ્ટાચાર સામે જંગ છેડી હતી. એ સમયે આ મેદાનનો માહોલ કંઈક આવો હતો. પાંચ
5 એપ્રિલ 2011ના રોજ અન્ના હજારે ભ્રષ્ટાચાર સામે સંસદમાં ખરડો લાવવા માટે લડત શરૂ કરી હતી. અન્ના હજારે દેશને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા માટે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. સોશિયલ મીડિયા પર પણ ભ્રષ્ટાચાર સામેની આ લડાઈમાં જોડાવા માટે એક જોરદાર કેમ્પેન શરૂ કર્યું હતું. આ લડતમાં સહભાગી સંતોષ હેગડે, કે જેઓ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે, તથા પ્રશાંત ભૂષણ, કે જેઓ એક સુપ્રીમ કોર્ટના એક અનુભવી વકીલ છે, તથા ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના સભ્ય પણ છે, તેઓએ મળીને જન લોકપાલ બિલનો ઢાંચો તૈયાર કર્યો હતો. સરકાર સમક્ષ આ બિલને અમલી બનાવવાની માંગણી સાથે અન્ના હજારેની ટીમે દિલ્હીના જંતર મંતર ખાતે ઉપવાસ શરૂ કર્યા હતા. સમગ્ર દેશ જોડાયો હતો અન્ના હજારે સાથે. અન્નાએ સતત 12 દિવસ સુધી કર્યા હતા ઉપવાસ. અન્ના હજારેની આ લડતમાં સમગ્ર દેશ જોડાયો હતો. દેશના યુવાનો મેં હું અન્નાનો નારો લઈને રસ્તા પર ઉતરી પડ્યા હતા. રસ્તા પર ક્યારેક કેન્ડલ સાથે, ક્યારેક બેનર સાથે નીકળી પડતા યુવાનોને જોઈને લાગતું હતું કે આ યુવાનો આ લોક જ્વાળા દેશમાં પરિવર્તન લાવીને જમશે. દિવસ સુધી આ લડત ચાલી હતી. અન્ના હજારે સતત 12 દિવસ સુધી ઉપવાસ કર્યા હતા. સમગ્ર આંદોલન દરમિયાન અન્ના હજારે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ રાજકીય નેતાને સાથે નહીં લે અને પોતાની બાજુમાં સ્ટેજ પર બેસવા નહીં દે. ઉમા ભારતી અને ઓમ પ્રકાશ ચોટાલા જેવા નેતાઓ જયારે અન્ના હજારેને મળ્યા તો તેમણે લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો અને મેદાન પરથી ભાગવું પડ્યું હતું. અન્ના હજારે સાથે મેઘા પાટકર, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી અને જયપ્રકાશ નારાયણ જેવા અનેક સમાજસેવકો આ ચળવળમાં જોડાયા હતા. ઉપરાંત ફેસબુક, ટ્વિટર વગેરે જેવા લોક માધ્યમ પર પણ આ ચળવળને ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો હતો. અનેક આધ્યાત્મિક હસ્તીઓ જેવા કે શ્રી શ્રી રવિશંકર, બાબા રામદેવ, સ્વામી અગ્નિવેશ અને કપિલ દેવ જેવી રમત ગમતની હસ્તીઓએ પણ આ લડતને પોતાનો ટેકો નોંધાવ્યો હતો. સતત 12 દિવસ સુધી અનશન પર રહ્યા પછી છેવટે અન્નાએ અનશન ત્યારે તોડ્યું જ્યારે સરકાર લોકપાલ પર એક સમિતિ બનાવવા સહમત થઈ હતી. વર્ષ 2013માં જન લોકપાલ બિલ પાસ થયું અને વર્ષ 2014માં તે અમલી પણ બની ગયું, પરંતુ તેમ છતાં હજુ સુધી લોકપાલની નિમણૂક થઈ શકી નથી. સવાલ એ છે કે કોંગ્રેસ હોય કે ભાજપ, ભ્રષ્ટાચાર સામે સખત પગલાં લેવામાં કેમ કોઈ પણ સરકારને ડર લાગે છે? શા માટે સરકાર આ મુદ્દાને ગંભીરતાથી નથી લઈ રહી? શું ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટેની દ્રઢ ઈચ્છા શક્તિનો દેશના નેતાઓમાં અભાવ છે, કે પછી પોતાના સ્વાર્થ માટે દેશના આગેવાનો ભ્રષ્ટાચાર નાબૂદ થાય તેવું ઈચ્છતા જ નથી? શા માટે 2011માં આપેલા વચનોનો અમલ આજે 2018માં પણ નથી થઈ રહ્યો? શું સરકાર નથી ઈચ્છતી કે દેશમાં લોકપાલની નિમણૂક થાય? જ્યારે ભ્રષ્ટાચાર સામે લડાઈ છેડી તો તેમની સાથે અનેક લોકો જોડાયા હતા. આ લડતના માધ્યમથી અનેક લોકો લાઇમલાઇટમાં આવ્યા, પરંતુ પાછળથી આ લોકોએ અન્નાનો હાથ છોડીને રાજકારણમાં ઝંપલાવી દીધો. જન લોકપાલની જંગથી સત્તાની ખુરશી સુધી અન્નાથી અલગ થયા સાથીઓ આંદોલનના માધ્યમથી આવ્યા લાઇમલાઇટમાં. અન્નાને છોડી પકડી સત્તાની રાહ. જન લોકપાલની માંગણીને લઈને મેદાનમાં ઉતરેલા અન્ના હજારે પાછળ કેજરીવાલ જેવા અનેક લોકો હતા.
અને તે તમામ લોકોની પાછળ હતા ભારતના સામાન્ય નાગરિકો. ગામે ગામ હાથમાં તિરંગો લઈને જનલોકપાલના સમર્થનમાં રેલીઓ નીકળતી હતી. આ આંદોલનનો શોર એટલો તેજ હતો કે લોકતંત્રના પવિત્ર મંદિર સુધી તેની ગુંજ સંભળાવા લાગી. જનલોકપાલની માંગણીને લઈને એક બિલ ડ્રાફ્ટ થયું. કેન્દ્ર સરકાર પાસે માંગણી કરવામાં આવી કે આ નિયમોના આધારે જનલોકપાલ બને. કેટલાક રાજકીય નેતાઓએ આ મંચનો લાભ લઈ લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આંદોલન એટલા જોર પર હતું કે કોઈ પણ રાજકીય નેતાને આ આંદોલન સાથે જોડાવા દેવામાં ના આવ્યા. કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે નિવેદન આપ્યું કે જો તે લોકોને લાગતું હોય કે તેમની માંગણીઓના આધારે જ બિલ બને તો તેઓ ચૂંટણી લડે, જીતે અને જનલોકપાલ પાસ કરાવી લે. આંદોલનકારીઓના મનમાં જાગી સત્તાની મહત્વાકાંક્ષા. અહીંથી સમયે કરવટ લીધી. જનલોકપાલના નામ પર, ભ્રષ્ટાચાર સામેની લડતના નામ પર એક થયેલા લોકોના મનમાં રાજકારણમાં પગ જમાવવાની મહત્વાકાંક્ષાઓ જાગી. અરવિંદ કેજરીવાલ, પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, કુમાર વિશ્વાસ જેવા નેતાઓ અન્ના હજારેથી અલગ થયા અને આમ આદમી પાર્ટીની રચના કરી. કેજરીવાલ દિલ્હીથી ચૂંટણી લડ્યા. પહેલી ચૂંટણીમાં તેમને અધૂરી સફળતા મળી. આત્મવિશ્વાસથી ભરેલા અરવિંદ કેજરીવાલે ફરી ચૂંટણીની જાહેરાત કરી દીધી. વર્ષ 2015માં પાર્ટીએ 70 માંથી 67 બેઠકો જીતી. દિલ્હીની જનતાએ સાથ આપ્યો. કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા. દિલ્હીમાં હવે એક એવા વ્યક્તિની સત્તા હતી જેણે આંદોલનના મંચ પરથી સરકારને પડકાર ફેંક્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ પણ કેજરીવાલનો આંદોલનકારીનો અંદાજ ન ગયો. ક્યારેક રસ્તા પર ઉતરીને તેમણે રાત વિતાવી તો ક્યારેક અનશન પર બેસી ગયા. જે લોકપાલને લઈને આંદોલનકારીઓએ સત્તાધીશોની ખુરશીના પાયા ડગમગાવી દીધા હતા તેને પાસ કરવા પણ બબાલ થઈ. અને જે લોકપાલ બિલ માટે અરવિંદ કેજરીવાલ અને તેના સાથીઓ દિવસો સુધી લડ્યા હતા તે લોકપાલ બિલને તેમણે જ જોગપાલનું નામ આપી દીધું. અન્ના હજારે પણ તેનાથી ખુશ ન હતા. તેણે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી, પરંતુ આંદોલનથી સત્તાની ખુરશી સુધી પહોંચી ગયેલા અરવિંદ કેજરીવાલ જેવા લોકો હવે પરત ફરીને જોવાના ન હતા. ધીમે ધીમે જનલોકપાલનો મુદ્દો પણ વિસરાઈ ગયો. જનતાના મનમાંથી પણ આ વાત નીકળી ગઈ અને કેજરીવાલ તેમજ તેના સાથીઓએ આંદોલનનો લાભ લઈ પોતાની રાજકીય જમીન તૈયાર કરી લીધી. જનલોકપાલ બિલની લડત સમયે અન્ના હજારેની સાથે રહેલા કિરણ બેદી વૈચારિક મતભેદના કારણે અરવિંદ કેજરીવાલ સાથે જોડાયા ન હતા, પરંતુ પાછળથી તેમણે ભાજપનો પાલવ ઝાલ્યો. દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઈ તો ભાજપે કિરણ બેદીને ટિકિટ આપી હતી. એટલું જ નહીં, તેને મુખ્યમંત્રી પદના દાવેદાર પણ બનાવ્યા. જો કે ભૂતકાળના અનુભવમાંથી શીખ લઈ અન્નાએ આ વખતે પાણી પહેલા જ પાળ બાંધી લીધી છે. જનતાના હિતની લડત માટેના મંચનો ફરી કોઈ લાભ ન લઈ જાય તે માટે અન્નાએ આ વખતે આંદોલનમાં જોડાનારા લોકો પાસે એફિડેવિટ કરવાનું નક્કી કર્યું છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. અરે ગદ્દાર લોકો કો ઘર ભેજ દે.